ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સંઘ સરકારના બે અંગો, ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યો આપણે સરકારના અંગોમાં આગલા પ્રકરણમાં. એની અંદર આપણે ન્યાયતંત્ર વિશે પણ થોડી સમજ હતી. ત્રીજું છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળન, એક સૂત્ર એવા વિશિષ્ટ ન્યાયતંત્રનો અભ્યાસ આપણે કરવાનો છે. એટલે સરકારના અંગોમાં 10મા પાઠમાં આપણે જોયું ત્રણ અંગો વિશે, પણ એમાં ન્યાયતંત્ર વિશે થોડી માહિતી, પછી આગલા પ્રકરણની અંદર આ જે પ્રકરણ છે 11મા એમાં એની વિસ્તૃત માહિતી આપેલી છે. એટલે આપણું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ અને એક સૂત્ર એવા આ ન્યાયતંત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ભારતની જે સંઘીય રાજ પદ્ધતિ સમગ્ર દેશમાં સોપાન વન સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. આપણા દેશની અંદર જોઈએ કે ઉપરથી લઈએ સર્વોચ્ચ અદાલતથી લઈ તાબાની એટલે તાલુકાની ટ્રાયલ અદાલતો સુધી, એટલે આમ એક સૂત્રી સોપાનન સળંગ એક સૂત્રી ન્યાય પદ્ધતિ આપણા દેશમાં ચાલે છે. એટલે ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુસંગીત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. પિરામિડ જે ઉભો કર્યો હોય નીચેથી ઉભો એ પ્રમાણે પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. એટલે આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. કેન્દ્ર કક્ષાએ એટલે ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત, આપણે એને સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જે દિલ્હીમાં આવેલી છે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ, એની મધ્યની અંદર જોઈએ તો રાજ્ય કક્ષાએ જે તે રાજ્યની અંદર વડી અદાલત હોય એને આપણે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ. એની નીચે તાબા હેઠળ એટલે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત, સેશન કોર્ટ એ જિલ્લામાં આવી જાય, પછી એની નીચે તાલુકા અદાલત ટ્રાયલ અદાલતો, એને કે ભાઈ તાબાની વિશિષ્ટ અદાલતો હોય ટ્રાયલ કોર્ટો હોય. આમ અલગ અલગ કોર્ટો આપણા અહીંયા જોવા મળે છે. સરળ આપણું જે ન્યાયતંત્ર છે એટલે સર્વોચ્ચ અદાલતથી શરૂઆત કરીએ તો વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, ટ્રાયલ અને એની તાબાની અદાલતો, આ પ્રમાણે એક સળંગ ન્યાયતંત્ર આપણા દેશની અંદર એક સોપાનબંધ જોવા મળે છે. એટલે આપણે એક સૂત્ર તે કહેવામાં આવે છે. એટલે શરૂઆત નીચેની અદાલત, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત, નીચેથી ધીરે ધીરે ઉપર જવાનું. એટલે આપણે લગભગ આ આઠમા ધોરણની અંદર ચલાવતો હતો એની અંદર ભણેલા જ છીએ કે એક નીચલી અદાલતમાં ન્યાય ન મળે તો ઉપલી અદાલતમાં જવાનું, અને એ સીસેન આપણે લગભગ 20 સાલ તો આપણે શાળાની અંદર બે વાર નાટક પણ કરેલા છે ન્યાયતંત્ર માટેના, એમાં ઘણા બાળકો સરસ એવો ભાગ લીધો હતો. એટલે આપણે એનાથી આપણે અનુભવેલા છીએ કે ન્યાયતંત્ર શું છે, ન્યાયની પ્રક્રિયા કેવી છે અને કેવી રીતે કેવી અદાલતમાં જઈ શકાય છે. એટલે શાળાની અંદર આપણે આ કાર્યક્રમ બે વાર સ્વરણ કર્યા જ છે, એમાં ઘણા બાળકોએ ભાગ પણ લીધેલો છે. એટલે આપણને ખ્યાલ છે હવે આજે ન્યાયતંત્ર વિશે સમજ મેળવી તો હવે બીજો એક મુદ્દો આપણે જોવાનો છે, ન્યાયતંત્રનું મહત્વ. કે ન્યાયતંત્રનું મહત્વ શું છે તો આપણા ભારતના નાગરિકોના હકો ના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે કાર્ય વિભાજન નક્કી કોઈ વિસંવાદિતા સર્જાય ત્યારે બંધારણની જોગવાઈનું જે ઉકેલ આવી સમાધાન કરવા માટે સમવાયમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. કે ભારતના નાગરિક છીએ તો આપણે નાગરિક તરીકે આપણને જે હક મળ્યા છે
એ હકોનું રક્ષણ અને જતન થવું જરૂરી છે. એટલે ન્યાયતંત્ર એટલા માટે જરૂરી છે કે આપણે જે અધિકારો પ્રાપ્ત થયા છે, હકો પ્રાપ્ત થયા છે, એ હકોનું રક્ષણ અને જતન કરવાનું. સાથે તો આપણે સંઘીય રાજ્ય ધરાવીએ છીએ, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય એમની વચ્ચેના કોઈ વિસંવાદિતા હોય અને રાજ્ય વચ્ચેના કોઈ કાર્ય વિભાજનને પ્રશ્ન હોય ત્યારે બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા રહેલી છે. અને આપણે જોઈએ તો આપણા દેશની અંદર રાજ્યને દેશ વચ્ચે કઈક પ્રશ્ન બનેલો, કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે, રાજ્ય રાજ્ય વચ્ચે પણ પ્રશ્નો બનેલા છે, એની ચર્ચા આપણે આગળ જોઈશું. હવે બંધારણની સર્વોપરિતાની અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસ માટે તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્રનું એટલે ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. સૌ સરસ મુદ્દો જોઈ લઈએ કે બંધારણની જે સર્વોપરિતા છે, કે બંધારણ સર્વોપરી છે, તો એની અસર ન થાય અને કોઈ કાયદાની કલમ કે જોગવાઈ બંધારણીય સુસંગતતા તપાસ માટે તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. એટલે કોઈ પણ કાયદાની જોગવાઈઓ કે કલમ હોય એ બંધારણ સાથે સુસંગત છે ત્યાં એ આપણે પહેલા જોવું પડે. એનું જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે એ એની સાથે સુસંગત છે ત્યારે આપણે ન્યાયતંત્રને મહત્વનું અંગ માનવામાં આવે છે. તે સમયે આપણે ન્યાયતંત્રને આધારે ચાલીએ છીએ. ધારાસભાને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ, નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશીલા છે. સરસ વાક્ય યાદ રાખજો. પ્રશ્નની અંદર આવી શકે છે એ વાક્ય મૂકેલું હોય, કંઈ સમજાવેલું લખેલું હોય કે આપણા દેશની અંદર સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ, નિર્ભક ન્યાયતંત્ર એ લોકશાહી આધારશીલા છે, આ વાક્ય સમજાવો, તો એ મુજબ તમારે આ લખવાનું છે કે આપણા દેશની અંદર ધારાસભા છે અને કારોબારી આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ બંને ધારાસભા અને કારોબારી એ બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય, કારણ કે ધારાસભા અને કારોબારી પોતપોતાની રીતે જયારે વહીવટ કરતા હોય તો બંધારણની મર્યાદામાં રહીને એમણે કામ કરવાનું છે. બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન થાય તેની ચકાસણી કરવા માટે આજે ન્યાયતંત્ર જે સ્વતંત્ર છે, આપણે તટસ્થ રાખ્યું છે, નિર્ભીક અને નિષ્પક્ષ છે, એ બંને પર ચકાસણી કરી અને તપાસ રાખી છે. એટલા માટે લોકશાહીની આધારશીલા છે. એટલે ધારાસભા અને કારોબારી એકબીજા સાથે સુસંગત છે, પણ ન્યાયતંત્ર આપણે સ્વતંત્ર રાખ્યું છે. આ બંને ઉપર કંટ્રોલ પોઈન્ટ રાખવાનું કામ એ ન્યાયતંત્રનું છે કે બંને ધારાસભા અને કારોબારી પર ન્યાયતંત્રનો હાથ છે કે ઉપર થઈ છે. બીજું કે ન્યાયિક પ્રક્રિયામાં સાંશતિ કે વિલંબ ના થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો બંધારણનો હેતુ સરે છે. આ પણ જરૂરી છે કે ન્યાય પ્રક્રિયા જ્યારે શરૂ થઈ રહી છે તો એની અંદર કોઈ ક્ષતિ કે વિલંબ ના હોવું જોઈએ અને દરેક નાગરિકને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ આપણા બંધારણનો હેતુ સાહેબ. બંધારણ બહુ સરસ લખેલું, પણ એનો અમલ કેવી રીતે થાય તે મહત્વનું છે. એની મુદ્દા ચર્ચા આગળ કરેલી છે કે એને અમલવારી એ મહત્વની છે. એટલે ઘણી વાર ન્યાયની પ્રક્રિયામાં સતી થતો વિલંબ થતો હોય છે, ઝડપી, સસ્તો ન્યાયની જે વાત હોય. પછી આપણા દેશમાં એવું છે કે વિલંબ એટલા માટે કોઈ નિર્દોષને સજા ન થાય એ જોવાનું કામ હોવાથી આપણો જે ન્યાય છે એ ન્યાયમાં વિલંબ થાય છે, સાક્ષી પુરાવા છે. એટલે નાગરિક ઝડપી, સસ્તો સમય ન્યાય મળે એ હેતુ ખરો, પણ ઝડપી નહીં એટલે વિલંબ તો થાય છે, ઘણો બધો વર્ષો પણ નીકળી જાય છે. પણ એના માટે એટલા માટે કે કોઈ નિર્દોષ વ્યક્તિને એની સજા ન થઈ જાય, એ બધા સાક્ષી પુરાવા જોઈ અને ન્યાય આપવામાં આવે છે. એટલા માટે એટલે ઝડપી, સસ્તો સમાન બધાને ન્યાય મળે એ માટે જ બંધારણનો હેતુ સરે છે. કારોબારીને સજાગ જેવો ધારાસભા હોય ત્યાં સુધી તો ન્યાયતંત્ર સક્રિય રહે એ હંમેશા જરૂરી છે.
આપણું જે ધારાસભા છે, અને કાર્યવાહી સજા હોય ત્યાં સુધી ન્યાયતંત્ર સક્રિય રહે એ હંમેશ જરૂરી છે. પરંતુ કેટલીક વખત આપણે જોઈએ તો કારોબારી અને વહીવટી કારોબારી નિષ્ક્રિયતા અને બે જવાબદારપણાને કારણે ધારાસભાની અપકુશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. સારો મુદ્દો છે કે આપણે હવે એવું વિચારીએ કે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે હંમેશ જરૂરી છે. કારોબારી અને ધારાસભા બંને સજાગ છે તો એ સમયે ન્યાયતંત્ર એ સક્રિય રહે હંમેશ જરૂરી એવું છે. પણ ઘણી વખતે એવું બને છે કે કારોબારી અને વહીવટી કારોબારી નિષ્ક્રિયતા નિષ્ક્રિય રહે, કોઈ કામ ના કરે અથવા તો બે જવાબદાર હોય, તે સમયે ધારાસભાની અપકુશાહી જો હોય તો એ પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. એટલે કારોબારી અને વહીવટીના નિષ્ક્રિય ના હોવું જોઈએ, બેદાદ ના હોવું જોઈએ, અનાવું જયારે થયું છે ત્યારે ત્યારે ન્યાયતંત્ર આપણું સક્રિય થયું છે. ધ્યાન દોરે ભાઈ કારોબારી દ્વારા શું કરો, ધારાસભ્ય શું કરે છે, એના પર એવા સક્રિય બનીને એમનું ધ્યાન દોરવામાં આવે છે. એટલે આ પ્રમાણે ન્યાયતંત્રનું એક મહત્વ આપણે સમજ્યા છે. હવે આપણે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ એના વિશે ચર્ચા કરવાની. કોણ લેફ્ટ થાય છે ચાલુમાં? હિતિક શાહ રાઠોડ. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. હવે આની અંદર જે એક એક મુદ્દો જે આવે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, એની લાયકા તો એના મુદ્દા એ થોડાક ધ્યાન આપજો. પીડીએફ તો લગભગ તમને મળી જશે, તો એ મુજબ તમારે એનું ગોઠવવાનું છે કે સર્વોચ્ચ અદાલત કે આપણે સુપ્રીમ કોર્ટની વાત કરી તો દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. આ ખાલી લાવી છે. ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે સર્વોચ્ચ અદાલત. કેવું છે આપણા દેશની બંધારણ મુજબની દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે અને તે નવી દિલ્હીમાં આવેલી છે. આપણે પ્રથમ ચર્ચા કરી કે આપણે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? દિલ્હીની અંદર. આ ઝૂડકામાં આવે સર્વોચ્ચ અદાલત તેની સામે લખેલી દિલ્હી અથવા નવી દિલ્હી. એટલે બે મુદ્દો કે દેશના સર્વોચ્ચ સ્થાને સર્વોચ્ચ અદાલત છે અને નવી દિલ્હીમાં આવેલી છે. ભારતની અંદર આવેલી તમામ દિવાનીની ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની તેની સહાયતામાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલત તો આપણા દેશની અંદર એક જ બરોબર છે, ટોચ ઉપર છે, પણ એની નીચે જે આપણી ભારત દેશમાં આવેલી દિવાની હોય કે ફોજદારી કોર્ટ હોય, આ બધી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતમાં તાબા હેઠળ તેની સહાયક તરીકે કામ કરવાનું છે. બધી જગ્યાએ સર્વોચ્ચ અદાલત ન્યાય આપી શકા દેશનું 29 રાજ્યનો વહીવટ કરવાનો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય. એટલા માટે દિવાની અને ફોજદારી કોર્ટો જે તે વિસ્તારની અંદર રાજ્ય કક્ષાએ વડી અદાલત હોય તો એની નીચે જિલ્લા તાલુકા અદાલત આપી છે. એટલે દરેક જગ્યાએ એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ કામ કરવાનું છે. એટલે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની જોગવાઈ કરી છે. એટલે સર્વોચ્ચ અદાલતની એક મુખ્ય ન્યાયમૂર્તિ એટલે ન્યાયાધીશ ઉપરાંત જેટલા હોય 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી છે. એની જે જોગવાઈ આપણે કરેલી છે કે સર્વોચ્ચ અદાલતની અંદર આપણે એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 28
એની સાથે જોડાયેલા. ખાલી આમ ધ્યાન આપજો ખાસ, કે એક ન્યાયમૂર્તિ હોય અને 28 જે છે તે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આપણા રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. એક ન્યાયમૂર્તિ હોય, બીજા 28, પણ એની અંદર આ જે નક્કી કરવાની સંખ્યા છે એ કોણ નક્કી કરે છે? સંસદ એમાં ફેરફાર કરી શકે છે. એટલે સંસદને એવું લાગે કે ભાઈ સર્વોચ્ચ અદાલતની અંદર કામ નિભાવો તો વધારે એની નિમણૂક કરી શકે, અને એમાં ઘટાડો કરવો હોય તો પણ એ કરી શકે છે. એટલે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરી શકે છે. અને રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણની સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોનો નિમણૂક કરી શકે છે. આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ જ આવી ગયું કે રાષ્ટ્રપતિ આપણે એવું લાગ્યું કે એમને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક કાર્યવાહીનો બોજો એમના પર વધી ગયો છે તો તેઓ બંધારણની મુજબ સત્તા મુજબ એડહોક એટલે વધારાના ન્યાયાધીશોનો નિમણૂક કરી શકે. એટલે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાંતના એટલે સિનિયોરિટીના ધોરણે, શ્રેયાંતા એટલે સિનિયોરિટી જેનો નંબર આવતો હોય, મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. એટલે મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ એ સિવાય જે અન્ય ન્યાયાધીશો છે એમની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય જે વરિષ્ઠ ન્યાયાધીશો હોય એમની સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે સર્વોચ્ચ અદાલતના જે મુદ્દા છે એમાં આટલા બાબતે મારે ધ્યાન આપવાની છે. પછી છે લાયકાતો. ઓ લાયકાતો તમારે બધી આપણે યાદ રાખવી પડશે. કાકડા પાઠની અંદર જોઈએ તો લગભગ દરેક પ્રકરણની અંદર વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ હોય, લોકસભાના, રાજ્યસભાના સંસદ, આ બધું આપણે જોયું બધાની લાયકાતો. એટલે અહીંયા પછી ન્યાયતંત્રની જે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એ ન્યાયાધીશની જે લાયકાતો છે એ આપણે સમજવાની છે. એટલે એકબીજાનું ભેગું ના થાય એ ખાસ ધ્યાન આપવાનું છે. એટલે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો, તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રથમ તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, સમજી લો. બરોબર, પેલામાં બધા એક જ છે એટલે આ મુદ્દો તો બધાનો લગભગ આપણે સરખો જ આવે છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરોબર છે. બીજો છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછામાં 5 વર્ષ સુધી સેવા બજાવવી હોય. કેટલા વર્ષ? 5 વર્ષ. કઈ અદાલતની અંદર? વડી અદાલતમાં. સમજી લેજો કે પ્રથમ મુદ્દો છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજો મુદ્દો છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી. બીજું છે કે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછામાં 10 વર્ષ સુધી. બીજું છે કે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે એટલે વકીલાતનો અનુભવ ધરાવતી હોવી જોઈએ. પેલામાં શું હોય છે? 5 વર્ષ ન્યાયાધીશ હોવો જોઈએ. અને બીજું છે, જો ન્યાયાધીશ ન હોય તો વડી અદાલતની અંદર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતો હોય. આટલું. બીજું છે કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયાધીશ કે પ્રસિદ્ધ કાયદા શાસ્ત્રી હોવો જોઈએ. રાષ્ટ્રપતિ જે છે એના મત મુજબ જે ન્યાયાધીશ બનવાના છે, જેની નિમણૂક આપવાની છે, એ વ્યક્તિ નામાંકિત ન્યાયાધીશ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, કાયદાનો નિષ્ણાત જેને કહેવામાં આવે, ધારાશાસ્ત્રી આપણે કહીએ એવું વ્યક્તિ, ધારો એટલે કાયદો, કાયદાનો નિષ્ણાત, જેમ કે જે તે વિષયના નિષ્ણાત હોય એમ બધું એમને આવવું જોઈએ. તે વ્યક્તિ 65 કે તેના કરતા વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. એટલે 65 વર્ષ
એની આયુષ્ય નક્કી કરતી વ્યક્તિ 65 વર્ષ કે તેના કરતા વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. એટલે 65 વર્ષ સુધી એ વ્યક્તિ હોય શકે, બરાબર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે આવી ન્યાયની પ્રણાલી. એટલે આપણે સુપ્રીમ કોર્ટ યાની કે સર્વોચ્ચ અદાલત એની લાયકાતો જોઈ. એટલે આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ મેળવી 65ની છે, કેટલી રહી 65 વર્ષ, અને ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. એટલે સર્વોચ્ચ અદાલત એનો મુદ્દો, એમની લાયકાતો, સાથે સાથે એમના જે વય મર્યાદા નક્કી કરેલ છે 65 વર્ષ છે, અને ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે છે. આ મુદ્દો છે. એટલે અહીંયા સુપ્રીમ કોર્ટ એની લાયકાતો, અને પછી તેનું ક્ષમાવિધિ કેટલા સમય સુધી, એટલે એને આપણે લખ્યું છે સમયાવધિ, કેટલા સમય સુધી એ રહી શકે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જોકે સંસદમાં તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે, એટલે વય મર્યાદા નક્કી કરેલી છે, પણ સંસદની અંદર પાછો કાયદો લાવવાનો, કંઈક વધારે રાખવા ઓછા કરવા, એ સંસદ નક્કી કરે. એટલે તે સમયે સંસદમાં કાયદો કરીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. નિવૃત્ત થઈ જાય પછી વકીલાત ના કરી શકે, પરંતુ અસાધારણ સંજોગોમાં, પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરીમાં તેઓ કામ કરી શકે છે. એને ટ્રિબ્યુનલ જે કહેવામાં આવે, એની અંદર અથવા જે પંચ નિમવામાં આવ્યું હોય એ પંચની અંદર કામ કરી શકે છે. કોઈ સંજોગોની અંદર તો આપણે કોઈ એવો ગંભીર પ્રશ્ન હોય તે સમયે એક પંચ નિમવામાં આવે છે, અને એની અંદર આ નિવૃત્ત જજોની નિમણૂક કરવામાં આવેલી છે. ખંડપીઠ એને કહેવામાં આવે, 3, 4, 5 હોય પછી કરીએ, ટ્રિબ્યુનલ દ્વારા એનો નક્કી કરવામાં આવતો હોય છે. એટલે નિવૃત્તિ બાદ એવા કોઈ અદાલતમાં વકીલ અદાલત ના કરી શકે, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી ફરજમાંથી મુક્ત થઈ શકે છે. એ કારણોસર એમની જે નિવૃત્તિ હોય છે એ નિવૃત્તિ મુદત પહેલા પોતાની જે ફરજો છે એ ફરજો અદા કરવા કદાચ અશક્તિમાન, તો એ સ્વેચ્છાએ લેખિત નામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. તો એવું લાગે કે ભાઈ અશક્તિમાન છે, આ તો 65ની ઉંમર છે, કે તબિયત એવી આરોગ્ય સારું નથી, એટલે તે સમયે સ્વેચ્છાએ પોતે રાજીનામું આપી શકે છે. પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં, તેમજ બંધારણીય મર્યાદાનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના કારણોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટે ની કાર્યવાહી આ પ્રમાણે છે. મહાભિયોગ આપણે સમજે, બીજી વખત મહાભિયોગનું આવ્યું છે, એટલે પેલાની રાષ્ટ્રપતિનું તો આ ન્યાયતંત્રનું છે, એટલે બંને પાસે ભેગા ના થઈ જવું પડશે. એટલે અહીંયા ખાસ કે જ્યારે કોઈ પણ એવા અયોગ્ય સાબિત થવાથી પોતાની દ્રષ્ટિએ યોગ્યતાની ધોરણે અથવા તો એમણે ગેરવર્તુ કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી જ્યારે એમને દૂર કરવામાં આવે ત્યારે બંધારણીય મર્યાદાનો ભંગ કરવાના કારણોસર અથવા તો ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરણના આરોપસર તેમની સામે સંસદમાં મહાભિયોગની જે કાર્યવાહી, એના પરથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. સમજવાનું છે કે સંસદના દરેક ગૃહ તે ગૃહની સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર એને મત આપનાર ઓછા ઓછા
બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટીકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલો હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમને આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહો છે આપણે, બરોબર છે, રાજ્યસભા અને લોકસભા. ઓર લોકસભાની અંદર 545 છે, એટલે દરેક ગૃહે તેની કુલ સભ્ય સંખ્યા એટલે 545 એ બહુમતીના અથવા તો ગૃહની અંદર જે હાજર રહ્યા છે એ મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતે ટીકાવાળું નિવેદન રાષ્ટ્રપતિની સામે આપણે રજૂ કરવું પડે. તો તે પરથી રાષ્ટ્રપતિના હુકમને આધારે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચ્ચામાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવી છે. એટલે કોઈ એવું બન્યું હોય તો સંબંધિત ન્યાયાધીશને સંસદની અંદર હાજર રહીને પોતાના બચ્ચામાં જે કંઈ રજૂઆત કરવી હોય એને તક આપવામાં આવી છે. એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા છે અને તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે. એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ આજે નિમણૂક કરવામાં આવે, રાષ્ટ્રપતિ જ્યારે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવે ત્યારે એવા બંધારણ પ્રત્યે વફાદાર રહેવાની અને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે અને આ પ્રમાણે એની નિમણૂક આપવામાં આવતી હોય છે. હવે પછી સર્વોચ્ચ અદાલતના જે ન્યાયમૂર્તિ છે એમને કેટલાક ક્ષેત્રો આપેલા છે, એમને કેટલીક સત્તાઓ આપેલી છે, એ સત્તાઓના ક્ષેત્રના આધારે એમણે કામગીરી કરવાની હોય છે. એટલે આવા જે ક્ષેત્રોને જે કામગીરી ફાળવેલા છે, કયા કયા ક્ષેત્રમાં કામ કરી શકે તો એમને સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર જે આપેલા છે એ પછી આપણે ખાસ સમજવાના છે કે બંને ક્ષેત્રો કયા કયા ક્ષેત્રો એ બંને લખવાના પૂછે. મૂળભૂત ક્ષેત્રાધિકારમાં લખવાનું, અપીલનું ક્ષેત્રાધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર, આ બાબતો પાછી એમાં લખવાની છે કે સર્વોચ્ચ અદાલત ખરી પણ એનું જે સત્તાઓની કાર્યક્ષેત્ર કેટલી જગ્યાએ છે, કેવી રીતે કામ કરી શકે છે એ મુદ્દામાં આપણે જોવાનું છે કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. સર્વોચ્ચ અદાલત છે એટલે દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર આપણી સર્વોચ્ચ અદાલતને મળેલું છે. આ જે કાર્યક્ષેત્રને મૂળ ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે, બરોબર છે. પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર, બીજું છે વિવાદિત અધિકાર ક્ષેત્ર એટલે કે અપીલનું ક્ષેત્રાધિકાર અને ત્રીજું છે સલાહકારી ક્ષેત્રાધિકાર. એમ ત્રણ પ્રકારમાં એની વહેંચણી કરવામાં આવેલી છે. પ્રથમ જોઈએ આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર એ કેવી રીતે એના કાર્યો કરી શકે છે. એમાં તો જ્યારે સર્વોચ્ચ અદાલત સૌ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત ક્ષેત્ર એટલે મૌલિક હકુમત કહેવાય છે. સમજી લીધું. જ્યારે અદાલતને સૌ પ્રથમ કોઈ પણ એવી તકરારને સાંભળવાની જે તે આરોપી કે જે ફરિયાદી હોય એની વાત, એટલે પ્રથમ તેને તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય છે તેને મૂળ અધિકાર ક્ષેત્ર મૌલિક હકુમત કહેવામાં આવે છે. કેસનો નિર્ણય કરવાની સત્તા અને જે કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. એટલે કેસના નિર્ણય કરવાની સત્તા અને અન્ય જે કઈ અદાલત છે નીચે તાબાની અદાલતોને એ કોઈને નથી એવી સર્વોચ્ચ અદાલત છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. એટલે નીચે મુજબ જે મુદ્દા આપ્યા છે એ મુજબના પક્ષકારો હોવા જોઈએ અને
જેમના વિવાદીનો નિરાકરણ કરવાની સત્તા પણ એવો ધરાવે છે. પ્રથમ લઈએ સંઘ સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. પહેલા તેની સત્તા સંઘ એટલે આપણે જોઈએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, અને સંઘ સરકાર કે એક થી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડાઓ કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. એટલે આપણે દેશ અને રાજ્ય વચ્ચે કોઈ જોવા, હા ઘણી બધા પ્રશ્નો એવા છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બનેલા હોય, એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કઈ આંટી ઘૂંટી હોય, એમની વચ્ચે કોઈ ઝઘડા હોય, એમની વચ્ચે કોઈ વિવાદ હોય, તો એ નિવારણ લાવી શકે છે. અથવા તો વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા હોય તો એ ઝઘડાઓનું વિવાદ અને નિવારણ લાવવા માટેની સત્તાઓ એ ધરાવે છે. એટલે રાજ્ય રાજ્ય વચ્ચેના પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરી છે. બીજું છે એક તરફ ભારત સરકાર અને એક થી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરાર કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા ધરાવે છે. એક તરફ ભારત સરકાર બરાબર કેન્દ્ર સરકાર છે, અને એક થી વધુ રાજ્યો બીજી તરફ, એમની વચ્ચે કોઈ પ્રશ્ન હોય, કોઈ ઝઘડા હોય તો એનું નિરાકરણ લાવવાનું પણ એમની પાસે સત્તા છે. બીજી તરફ એક કે વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા, રાજ્યો રાજ્ય પણ પ્રશ્ન સરહદના બનતા હોય, પાણીના પ્રશ્ન બનતા હોય, જેમ કે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક તમિલનાડુ કેરળ એમની વચ્ચે જે કાવેરી અને કૃષ્ણા નદીનો જળ વિવાદ છે, કાવેરી જળ વિવાદ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેનો કે પાણીની વહેંચણીનો પ્રશ્ન, આવા પ્રશ્નો ઘણા બધા છે. તો એ શું છે, બંને રાજ્યો વચ્ચેના પ્રશ્નો છે. એટલે આવો જે વિવાદ હોય તો એનું કાર્યક્ષેત્ર એ સર્વોચ્ચ અદાલત પાસે છે, કે એવા ઝઘડાઓનું નિરાકરણ સંઘર્ષ લાવવાની ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. બે કે તેથી વધુ રાજ્ય વચ્ચેની એટલે કે રાજ્ય રાજ્યોની તકરાવો કે ઝઘડાઓના સંદર્ભમાં ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. હવે સર્વોચ્ચ અદાલત છે એટલે બે કે તેથી વધુ રાજ્ય વચ્ચે, એટલે રાજ્ય રાજ્ય વચ્ચેની જે તકરાવો છે એમની વચ્ચેના જે ઝઘડાઓ છે એ સંદર્ભે ચુકાદો આપવાની પણ સત્તા, સંપૂર્ણ સત્તા સર્વોચ્ચ અદાલત પાસે. એટલે ઘણા બધા રાજ્યોના આગલા સમયની અંદર એ સમાધાન કરી ઉકેલ લાવી શક્યા છે. રાજ્ય રાજ્યના ઘણા બધા પ્રશ્નો પહેલા હતા, એના કે નિરાકરણ સર્વોચ્ચ અદાલત દ્વારા આવેલા છે. એટલે સર્વોચ્ચ અદાલત સંઘ સરકારના કોઈ પણ કાયદાને કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે કે સર્વોચ્ચ અદાલત છે. એ સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદા કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર. બીજું છે આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર, પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. કે આ અદાલતને શું આપ્યું છે, ખરો જ અદાલત છે એટલે મૂળભૂત હકોના રક્ષણ અને જતન માટે કરવાની સત્તા તો ખરી, ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તાઓ આ સર્વોચ્ચ અદાલતને આપેલી છે. એટલે રાજ્ય રાજ્ય વચ્ચેના કે રાજ્ય રાજ્યો કે રાજ્ય રાજ્યો કે રાજ્ય રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી આપણે ચર્ચા કરીએ હવે આગળ, કે તમિલનાડુ કર્ણાટક વચ્ચે જે પ્રશ્ન નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતે ના વિવાદોની ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બાદ છે, તે માટે અલગ પાણી ન્યાય ટ્રિબ્યુનલ ચુકાદા આપે છે. સર્વોચ્ચ ચુકાદાનો અંતિમ હોય છે તે અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે. એટલે આપણે જોઈએ કે નદીના પાણીના વહેંચણીના ઉપયોગ બાબતે વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે,
કે પહેલા પણ એની બહાર છે, તો માટે અલગ પાણી ન્યાયપંચ એટલે ટ્રિબ્યુનલ ચુકાદા આપે છે, તો નિવૃત્ત ન્યાયાધીશો એ એની અંદર ચુકાદા આપે છે. એટલે સર્વોચ્ચ અદાલતના જે ચુકાદા હોય છે અંતિમ, એને અન્યત્ય કે બીજી કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી, અને તે બધા માટે સ્થિરો માન્ય હોય. અને જેને ચુકાદો આપ્યો હોય અને જૂના સ્વીકાર્યો હોય તેના માટે અદાલત તિરસ્કાર બદલ એને સજા પણ થઈ શકે છે એવી જોગવાઈ છે. એટલે અંતિમ ચુકાદો એ સર્વોચ્ચ અદાલતનો છે, બીજી કોઈ પણ અદાલતમાં એની વિરુદ્ધ જઈ શકાય નહીં. બધા માટે શિરોમાન્ય ગણવામાં આવે છે અને સ્વીકાર આપણે આપણે. ત્યાર પછી છે બીજો આપણે અપીલનું ક્ષેત્ર અધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર જેને કહેવામાં આવે છે, કે સર્વોચ્ચ અદાલતના જે વિવાદ અધિકાર ક્ષેત્રમાં ત્રણ પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે. એક બંધારણીય અદઘટનના કેસો, બંધારણની અંદર કોઈ અદઘટન કરવાનું હોય, કોઈ એવો કેસ આવે છે અદઘટન કરવા માટે, તો દીવાની દાવા અંગેના કેસો અને ફોજદારી દાવાના કેસો, એટલે વિવાદિત ક્ષેત્રની વાત આવી અપીલ ક્ષેત્રાધિકાર. ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનના અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે. અપીલ ક્યારે થઈ શકે? તો વડી અદાલતની અંદર કોઈ પણ એવો ચુકાદો દાવો આપેલો છે તો એના હુકમનામાને આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં ત્યારે જ અપીલ થઈ શકે. ક્યારે? કે વડી અદાલતે ચુકાદાનું જે પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નો ખોટી રીતે નિર્ણય અપાયેલો છે, એ કારણોસર નારાજ પક્ષકાર જેને ન્યાય નથી મળ્યો એ પક્ષના સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. પણ વડી અદાલતે પ્રમાણપત્ર આપેલું હોવું જોઈએ, એમને એમના જ ચુકાદો આવી ગયો, આપણને એવું લાગે કે નથી વડી અદાલતમાં આવેલો, તો આપણે એની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. પણ ક્યારે? વડી અદાલતે આપણને પ્રમાણપત્ર આપેલું હોય તો. એટલે આવું પ્રમાણ, જો વડી અદાલત આવું પ્રમાણપત્ર ના આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. એટલે પ્રમાણપત્ર આપ્યું છે, કદાચ નથી આપ્યું સર્વોચ્ચ અદાલતે કોઈ કારણ, કોઈ વડી અદાલત, તો તે સમયે સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો એને ખાસ પરવાનગી માટે અપીલ માટે આપવાની સત્તાની જોગવાઈ કરેલી છે અને મુજબ એ કરી શકે છે. એટલે એ મુજબ અપીલનું નવું કારણ ઉમેરી શકાતું નથી. કૃષ્ણ પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે છે અને એ પ્રમાણે એ વડી અદાલતમાં જે નિર્ણય કરેલી અદાલતમાં ખોટી રીતે અપાયો છે, તો જે વડી અદાલત કાર્યવાહીનો પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. વડી અદાલતમાં કાર્યવાહી શું પક્ષકાર હોવો જોઈએ એ જ પાછો અપીલ કરી શકે. દિવાળી કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે છે કે કેસમાં વ્યાપક મહત્વ છે, કાયદાના અડગણવાનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને પ્રશ્ન સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, એટલે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે. તો કોઈ વડી અદાલત 1,00,000થી વધુ રકમના દીવાની ચુકાદા કે નિયમની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે દાવાનો જે પ્રશ્ન હોય તો. ફોજદારી કેસોમાં શું હોય, નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય તો વડી અદાલત આરોપીને મૃત્યુની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. એટલે વડી અદાલતના તાબે એટલે નીચલી અદાલતમાં કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય એવું પ્રમાણપત્ર આપેલ હોય તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. એટલે સર્વોચ્ચ અદાલતમાં આવેલ મુદ્દાઓનું પોતે પુનરાવર્તન પુનઃ સમીક્ષા કરી છે
કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ ટ્રાન્સફર કરી શકે છે. એટલે સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. એટલે આ બધી સત્તાઓ જે છે એ સંસદને, એટલે સંસદ કાયદા ઘડી અને અદાલતને સત્તાઓ અને અધિકારો વધારી શકે ઓછા, એ બધું કોની હાથમાં છે? સંસદના. થાય સંસદ જ્યારે પડાય ત્યારે આ બધા કાર્યો થઈ શકે છે. એટલે વિડીયોની અંદર આજે આટલું લેવું છે. આપણે ઓનલાઈન ચાલુ રાખીએ છીએ બરોબર, એ ફરી હું તમને સમજાવું છું. અહીંયા કટ કરું છું.